કોડીના દિવસે લિંબાયત બજરંગદળ મંદિર પાસે ચાકુ વડે હુમલો કરી ફરિયાદીને ગંભીર ઇજા પહોંચાડી લિંબાયત પોલીસ સ્ટેશનના છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા માથા ભારે આરોપી હર્ષલ ઉર્ફે દાદુને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. ગત તારીખ 8 માર્ચ 2023 ના રોજ હોળીના દિવસે લિંબાયત વિસ્તારમાં આવેલ બજરંગ દળ મંદિર પાસે ફરિયાદી સંજય રાખેશ્વર વર્મા ઉંમર વર્ષ 28 રહેવાસી વૃંદાવન સોસાયટી સુરતના પોતાના મિત્ર ગણેશ સાથે ઉભા હતા તે વખતે માથાભારે આરોપી હર્ષલો ઉર્ફે દાદુ તથા તેના 2 મિત્રોએ ફરિયાદી પાસે આવીને તું અહીંયા કેમ ઉભો છે તેમ કહી ઝઘડો તથા ગાળાગાળી કરી કબરના ભાગેથી ધારદાર ચપ્પુ કાઢી ફરિયાદીના મિત્ર ગણેશની પીઠમાં ઘા મારી દીધી. જેથી ફરિયાદી તેને બચાવવા માટે વચ્ચે તેને પણ હાથ અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી ચાંદી મારી નાખવાની ધમકી આપી ત્રણેય ઇસમો નાસી ગયેલ. 2 બનાવ સંદર્ભે લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન બેદ શ્રી જેટી સોનારા સાહેબ ACPD ડિવિઝન સુરત શહેરના હોય શરીર સંબંધિત ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ. જે અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM પઠાણ ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે HC જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ, HC રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, HC કિરીટ હરિભાઈ તથા HC અનિલ રામાવતાર નામે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બજરંગ દળ મંદિર પાસે ગઈ હોળીના દિવસે ફરિયાદી તથા તેના મિત્રને ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા માથાભારે આરોપી અરસલ ઉર્ફે દાદુ પાંડુ રંકોળી રેટાણ ડિંડોલી સુરત વાળાને ઝડપી પાડી CRPC 41 પેટા કલમ 1I મુજબ કાયદેસરની કાર્યવાહી કરી લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM પઠાણ, PSI હરપાલસિંહ મસાણી, HC જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ, HC રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, HC કિરીટ હરિભાઈ, HC અનિલ રામ અવતાર. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.